કાલે રાષ્ટ્રીય ડોક્ટર ડે છે, તો એ નિમિત્તે બધા ડોક્ટર મિત્રોને મારી શુભકામના, અને ખાસ કરીને ડોક્ટર તબીબી વ્યવસાય. તબીબી વ્યવસાય એક મને ખુશી છે કે એક એવો વ્યવસાય છે કે જે તબીબી વ્યવસાયમાં સેવા સાથે રોજગાર સંકળાયેલો છે. તબીબી અને શિક્ષા આ બે રોજગાર બે વ્યવસાય એવા છે કે જેને જેમાં લોકોની સેવા કરવા સાથે સાથે અમારી રોજગારી મળે છે, અને માટે એટલે માટે કેટલી બધી ખુશી છે કે લોકોની સતત સેવા કરતાં કરતાં એમાં જે હું કામ કરું છું એ મારી રોજગારીનું સાધન છે. એટલે બધા જ તબીબોને આજના સમયમાં તો કે સમયમાં ફેરફાર થયો છે, બાકી ડૉક્ટર એટલે લોકો તો એવું સમજે કે ભગવાન પછીનો બીજો માણસ, પરંતુ હવેના સમયમાં ક્યારેક ક્યારેક મને દુઃખ પણ થાય છે કે એક ગ્રાહક તરીકે કાયદાઓ પણ એવા આવ્યા કે ગ્રાહક તરીકે સમજાય છે, પરંતુ એ બધી વાત છોડીએ, પણ ડૉક્ટરોની જે ફરજો છે, કદાચ ડૉક્ટરના અંગત જીવનમાં જો હું મારી વાત કરું તો MBBS ને MD ડિગ્રી 10 વર્ષ સુધી ભણ્યા ત્યાં સુધી ઘણી બધી, સામાન્ય માણસો તો લગ્ન પ્રસંગો છે, કોઈ પ્રસંગે જવાનું હોય, માણવાનું હોય, એ એક વખત પણ ના જાય તો દુઃખ થાય. તો 10 વર્ષના આ લાંબા અભ્યાસકાળ દરમિયાન એવી પરિસ્થિતિ હતી કે ઘણા બધા એવા પ્રસંગો હતા કે જેને છોડવા પડ્યા, જેની અંદર ન આવી શકાય, અને લોકો તો એવું કે તમે તો ટેવાઈ ગયા હો, રાતના ઉજાગરા કરવા પડે 24 કલાક. ઘણી વખત મારે ખાસ કેવું છે કે ઘણી વખત એવી ખોટી માન્યતાઓ હોય કે પૈસા કમાવાનું આ સાધન બની ગયું છે, તબીબો અમુક પર્સન્ટેજ લોકોના કારણે એ બદનામ થાય છે. પણ એક સામાન્ય ઉદાહરણ આપું કે કંઈ પણ પૈસાની જરૂર ન હોવા છતાં રાતના 3 વાગે કોણ કણસતું પેશન્ટ આવે, દર્દી આવે, અમારી ઓબ્સ્ટેટ્રિક એન્ડ ગાયનેક પ્રસૂતિ અને સ્ત્રીરોગનો વિભાગ છે, એટલે 24 કલાક ઇમરજન્સી હોય, એમ થાય કે બહુ જ કાંઈ જરૂર નથી, બહુ જ સુખી છીએ આર્થિક દ્રષ્ટિએ, છતાં પણ રાતના 3:30 વાગે અગર પેશન્ટ આવ્યું તો એના માટે એ ઇમરજન્સી ચાર્જનું મહત્ત્વ ન હોય, એ દર્દને એના દર્દને નિવારવું, એને છુટકારો માપવો, એ જ અમારો ધ્યેય હોય છે. પણ મોટાભાગના તમે અંગત જીવનમાં જોવા જાઓ તો ઘણા બધા એવા ધંધાઓ છે કે જેની અંદર બેઠા બેઠા શાંતિથી આનંદથી લોકો પૈસા કમાય છે. પણ આ બધી વાત અત્યારે કરવાનો વિષય નથી, માત્ર કહીશ એટલું જ કે બધા જ ડૉક્ટરો અમને ઓથ લેવડાવવામાં આવે જ્યારે ભણીએ ત્યારે, જ્યારે પાસ થઈ ત્યારે, કે તમે સંપૂર્ણપણે સેવા કરશો દર્દીની, ગમે એ સંજોગોમાં માનવીય ધોરણ ઉપર સેવા કરશો. અને બધા જ ડૉક્ટરો મોટે ભાગે મારા ખ્યાલ છે ત્યાં સુધી કરતા જ હોય છે, પણ ક્યારેક ક્યારેક એવા બનાવો બને છે આજના યુગમાં, ક્યારેક ક્યારેક દુઃખ થાય છે. મને એક બહુ સરસ મજાનું એક મારા ન્યુરોસર્જન, જ્યારે હું MBBSમાં ભણતો ત્યારે એક સર્જન અમારા હતા, એ ઉદાહરણ આપતા કે ઘણી વખત એવું થાય છે કે 6-8 કલાકની અથાગ મહેનત, દર્દીની પરિસ્થિતિ, આખરે ડૉક્ટર ભગવાન તો નથી જ, પણ ઘણી વખત એવું થાય કે ભાઈ એવું થાય કે 8-10 કલાક દર્દી સિરિયસ હોય, એની પરિસ્થિતિ બહુ ખરાબ હોય, એક ડૉક્ટર, બે ડૉક્ટર, 4 ડૉક્ટર, અલગ અલગ વિષયો નિષ્ણાત ભેગા થાય અને 2-3 દિવસની અથાગ મહેનત કરે, અને છતાં પણ ઘણીવાર આપણા હાથમાં નથી હોતું અને કંઈક અજુગતું બની જાય, ત્યારે દર્દીઓના સગાને લોકોને એમ થાય, તરત જ એમ થાય કે ચલો કંઈક વાંક હશે, કંઈક ભૂલ હશે અને આવું થયું હશે. અને ઘણી વખત ડૉક્ટરને આપણે સાંભળીએ છીએ આજના જમાનામાં આખા ભારતમાં કે અલગ અલગ જગ્યાએ, કે ત્યારે એને મુશ્કેલીનો સામનો એ ડૉક્ટરને તબીબને કરવાનો આવે છે, ત્યારે મારા સાહેબ એટલું જ કહેતા દર્દીના સગાને સમજાવતા કે તમે બસમાં બેસો છો ત્યારે ક્યારેય ડ્રાઈવરને પૂછો છો ઘણી વખત કે ભાઈ તું બરાબર કંઈ નશામાં નથી ને, તે કંઈ કંઈ કર્યું નથી ને, તું કદાચ બેદરકારી કરીશ, તો 40 માણસોનું જાન જો અગર બસના એક ડ્રાઈવરને આપણે આપી દેતા હોય તો 8 કલાકની મહેનત, 8 ડૉક્ટરોની મહેનત, ત્યારે ડૉક્ટરનો ઈરાદો ક્યારેય ખરાબ નથી હોતો દર્દીનું કરવાનો. આપણા વડાપ્રધાને કાલે જ હજી ભાષણમાં કીધું છે એના પ્રવાસ દરમિયાન કે એણે ગૌ સેવા, ગૌ હત્યા બાબત બોલ્યા ત્યારે એણે કીધેલું હતું કે એક ડૉક્ટર આટલું બધી મહેનત કરીને જ્યારે કેસ ખરાબ થાય છે ત્યારે દર્દીના સગા એકદમ ગુસ્સો કરે છે, શું આપણો ભારત દેશ છે? આવો પ્રશ્ન કાલે જ આપણા પ્રધાનમંત્રીએ કીધો હતો, અને મને પણ એ બહુ અત્યારે મને આ માધ્યમથી કહેવા માગું છું કે આ બહુ જ ખરાબ પરિસ્થિતિ છે. માણસોને પણ હું કહીશ કે ઇન્ટેન્શન મસ્ટ બી વિઝ્યુઅલાઇઝ્ડ, એટલો મતલબ એવો છે કે ઈરાદો હંમેશા જોવો જોઈએ. કોઈક માણસ કંઈક સારા ઈરાદેથી કરી રહ્યું છે અને કંઈક અજુગતું થાય તો એનો ઈરાદો જોવો જોઈએ, નહીં કે એનો આઉટકમ. ઘણી વખત એવું, અને ખાસ સંદેશો મારે એટલા માટે જ આપવો છે કે આજના સમયમાં આપણે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ મેડિકલમાં લાગુ કરવો, ગ્રાહક સુરક્ષા ધારો. અને એટલા માટે મને યાદ છે એક સાદું ઉદાહરણ, બહુ નાના હતા ત્યારે ડૉક્ટરો પાસે જઈએ એટલે ડૉક્ટર એટલે જાણે ભગવાન, કોઈ પણ જાતના રિપોર્ટ કરાવ્યા વગર એ ઠંડી લાગે ને તાવ આવે ને મેલેરિયા હોય તો મેલેરિયાના એના નિદાન ઉપર દવા આપતા
તબીબી સસ્તું હતું ત્યારે તબીબી સેવાઓ. પણ જ્યારે ગ્રાહક સુરક્ષા ધારો આવ્યો ત્યારે અત્યારે એવું થાય છે કે ગ્રાહક દર્દીઓને સહન કરવાનો વારો આવ્યો, કારણ કે બધા જ તબીબને થોડું બીક લાગે, થોડો વિશ્વાસ ઓછો થયો છે એનો સંબંધ. મને એવું નથી કહેતો કે તબીબોનો પણ ઘણી વખત આમાં તકલીફ એ રીતની હોય છે કે કોમ્યુનિકેશન ગેપ હોય છે. કોમ્યુનિકેશન ગેપ એટલે સંપર્ક, સારી રીતે સંપર્ક કરવો જોઈએ, તમારો સારી રીતે એની સેવા કરવી જોઈએ, શાંતિ રાખવી જોઈએ. તો એ જમાનામાં એ થતું, આ જમાનામાં એક નાની વસ્તુ તમને થશે તો 15-20 જાતના ઇન્વેસ્ટિગેશન, બ્લડની તપાસ, ફલાણાની તપાસ, એક્સરે, આ તે બધું ખર્ચાળ બની ગયું છે. એનું મુખ્ય કારણ મારા પ્રમાણે તો આ જ છે કે ગ્રાહક સુરક્ષા હેઠળ પ્રશ્ન પૂછવામાં આવે કે તમે કયા આધારે એને આ દવા આપી, એના માટે એને બધા જ ઇન્વેસ્ટિગેશન કરવા પડે, બધું જ નિદાન કરવું પડે. વળી પાછું પ્રધાનમંત્રીને ઉદાહરણ આપીશ કે કહેતા કે હવે મશીન નિદાન કરે છે, ડૉક્ટરો નહીં. ભારત દેશ ક્લિનિકલ માટે પ્રખ્યાત હતો, ભારતનું ક્લિનિકલ નોલેજ હજી આજની તારીખે આખા વિશ્વમાં પ્રખ્યાત છે. તો એવા દેશ એવા ટાઈમે હું એક ખાસ સંદેશો આપીશ કે ડૉક્ટરો હંમેશા મોટાભાગે એનો ઇન્ટેન્શન સારો હોય છે, સેવા કરવાનો હોય છે, ઘણું બધું છોડ્યું હોય છે. કદાચ તમે એ વસ્તુને વિચારીને પાછળનું જુઓ તો વર્ષો સુધીના કઠોર વાંચન, કઠોર પરિશ્રમ પછી એ લોકો પાસ થઈને ડૉક્ટર બનતા હોય છે. ઈરાદો ક્યારેય એ વસૂલ કરવાનો નથી હોતો, પણ સંજોગો પ્રમાણે એવું થાય કે તમારી આપણી અપેક્ષાઓ વધતી હોય છે. ક્યારેક એવું વિચારશો કે એનો ઇન્ટેન્શન કેવો હતો, કેટલી મહેનત કરતા હતા, કેટલા જણા ભેગા થઈને આટલું બધું આખરે જીવન તો આપણા હાથમાં હોતું નથી. તો ખાસ સંદેશો મારો એ છે આ ટાઈમે તકે કે ડૉક્ટર અને પેશન્ટનો એક વ્યવહાર સચવાઈ રહીએ, એક સંબંધ સચવાઈ રહીએ, દર્દીઓ ડૉક્ટરોમાં વિશ્વાસ મૂકે, અને ડૉક્ટરો પણ ડૉક્ટરોને પણ મારો સંદેશ છે ઘણી વખત કે ભાઈ કોઈ પણ એવું ના થાય કે જેથી દર્દીઓનો વિશ્વાસ તૂટે અને એને એમ થાય કે ના, આનો ઇન્ટેન્શન કંઈક એવો જુદો છે. આપણે સેવા કરીએ અને આ રાષ્ટ્રીય તબીબ ડૉક્ટર ડે નિમિત્તે બધાને શુભેચ્છાઓ, ખાસ કરીને આ મને તક આપી એ બદલ આપની પણ ખૂબ ખૂબ આભાર.